જય સચ્ચિદાનંદ. આપ સૌની અંદર બિરાજેલા પરમાત્માને અત્યંત ભક્તિપૂર્વક અભેદ ભાવે નમસ્કાર નમસ્કાર નમસ્કાર. જય સચ્ચિદાનંદ. કાલે જ્ઞાન લીધેલામાંથી કોણ કોણ હાજર છે? આજે ખાસ આજ્ઞાની મહત્વતા, શા માટે આજ્ઞા પાળવાની અને આજ્ઞા પાળવાથી શું પરિણામ આવે, કેટલી મહત્વની વસ્તુ છે, એની પર થોડીક વાતો લઈશું. પણ આજ્ઞા એટલે કોઈ નિયમ નથી, બાધા નથી. પણ જેમ આપણે અહીંથી એરપોર્ટ જવું હોય અને કોઈ માણસ બતાડે કે આ રીતે, અનુભવી જાણકાર કે આ રસ્તે તમે જશો તો તમે પહોંચી જશો અડધો કલાકમાં, તો આપણે પછી આને શું ભાન પડે, હું મારી મેળે પહોંચી જઈશ. એવું પોતાની રીતે જઈએ તો પહોંચીએ ખરા? તો કે ના, એ અનુભવી ના, આપણે રસ્તાના જાણ છીએ. માર્ગદર્શન કોક પાસે લીધું કે ચોપડા વાંચીને લેતા હોય, ચોપડો 1952 હોય તો તે દાડા એરપોર્ટે નહોતું, હવે એમાં જડેય નહીં બરાબર. તો આજે આપણે જોઈએ શું, તો કે ભાઈ આજનો જાણકાર અનુભવી પહોંચેલો હોય, ત્યાંથી પાછો આવીને આપણને રસ્તો બતાડે કે આ રસ્તે અવાય જવાય, એને ફોલો કરીએ તો પહોંચીએ. તો અહીંયા આત્માના અનુભવી અને આત્માની અનુભવ થવા માટે, આત્મારૂપ થવા માટે એમની આજ્ઞા છે. આજ્ઞા એટલે કે એમને મહાન થવું નથી, કે બધાને પોતાના ચલણમાં ચલાવવા નથી, પોતાના કંટ્રોલમાં રાખવા નથી, હું કહું એમ જ બધા કરો. તો કે ના, અમે આત્મારૂપ થયા છીએ અને આત્મારૂપ થવા માટે આ આજ્ઞા પડાશે તો આત્મારૂપ થઈશું. શાસ્ત્રમાં બધા ઉલ્લેખ તો ઘણા બધા છે કે ભાઈ દેહને આત્મા જુદો છે, સ્ત્રી પુત્ર શરીર બધું મારું નથી, હું આત્મા છું, એવું એકલું બોલ બોલ કરવાથી કંઈ આત્મા થવાતું નથી, કારણ બીજો બધો ભાગ થોડો રહી જાય છે. જેમ હાથી કે ને થાંભલા જેવો પગ હોય એટલે સમજી ગયો કે છે થાંભલા જેવો બધો હાથી કહેવાય, એટલે એવું ચાલતું હશે. તો કે નહીં સુપડા જેવો કાન, તો કે સુપડા જેવો એ બધા હાથી કહેવાય, કારણ છ નહીં પેલી વાર્તા છે ને, 5 આંધળા ભેગા મળીને પછી હાથીનો નક્કી કરે છે કેવો છે, પેલો ચેક કરે છે, ઓ થાંભલા જેવો પગ તો કે હાથી, પેલો સુપડા જેવો કાન તો કે હાથી, પછી કહે છે એની પૂંછડી સાવરણી જેવી છે, બીજો કહું એની પાસે સાવરણી જોઈએ તો એનાથી જ એને બીજા અનુમાન કરે ને, અને તે સાવરણી જોઈને આપણે હાથી નક્કી કરીએ કે આ સાવરણી બધી હાથી કહેવાય તો ચાલે. આવું બધું અધૂરું જ્ઞાનથી પૂરેપૂરો આત્મા પમાતો નથી, પૂરેપૂરો હાથી ઓળખાતો નથી. અને જ્ઞાનીઓને એટ એ ટાઈમ સમગ્ર દર્શન હોય, ઓહો હાથી એટલે આવો આખો ફોટો જ પડે એક, અને આ તો એક કંઈક કાણામાંથી જુએ છે, કો આટલું પૂંછડી દેખાય, કોકને પગ દેખાય, કોકને કાન દેખાય, કોકને દાંત દેખાય, અંશ લાઇટથી જુએ છે અને આ સર્વાંશ પ્રકાશથી અનુભવે છે. એટલે એકલો સ્ત્રી દેહ નથી મારા, આત્મા જુદો છું, તો કે એનાથી થતું નથી પૂરો. પછી કોઈ કે બસ હું કંઈ કરતો જ નથી, બધું બસ બધું ચાલ્યા કરે છે, ભગવાન ચલાવ્યા કરે છે, હું કંઈ કરતો તો એ આત્મા પૂરેપૂરો છૂટો પડતો નથી. બસ મારે રાગ દ્વેષ કરવા નથી, રાગને કાઢો, રાગ એ જ આગ છે ને, તોય પણ રાગ દ્વેષ ઘટતા નથી, અને કંઈ ઘટ્યા હોય તો એ આત્મા પૂરેપૂરો અનુભવાતો નથી. એટલે દાદાએ પછી સમગ્ર ભાઈ આ બધી રીતે કાપવું પડશે. પહેલાં રિલેટિવને રિયલ જુદું પાડી આપ્યું કે ભાઈ આ રિલેટિવ બધું, આ ચંદુ દીપક રિલેટિવ સ્વરૂપ છે, અને એને જાણનાર તે રિયલ તે પોતાનું સ્વરૂપ છે. પછી રિલેટિવમાં તો હું આમ કરી નાખું, કરી શકું છું, નથી કરતો, તો કે નથી કરતો તે એક જાતનો ખાડો છે, હું જ કરું છું બીજો ખાડો છે, કરે છે કોણ જાણો. તો પછી સાચો કરતા નક્કી થાય તો પોતાનું કરતા પણ રહ્યું નહીં, એટલે બીજો એક આખો ભાગ ખુલ્લો કર્યો કે ભાઈ હું જુદો, ચંદુ જુદો, પછી ચંદુને તો વ્યવસ્થિત શક્તિ ચલાવે છે. તો કે હજુ પૂરું નથી થતું કે આ નોકરી ધંધા વાઈફ છોકરા, તો કે ફાઇલ ગણજો, સમભાવ રાખીને નિકાલ કરજો, રાગદ્વેષ વગર એનો ઉકેલાવો. રાગદ્વેષ નથી કરવા
એનાથી પણ રાગદ્વેષ અટકતા નહોતા. જ્ઞાન એવું ગોઠવ્યું તો સંભાવ રહ્યો, અજ્ઞાનતાથી વિષમભાવ ઊભો થતો હતો, જ્ઞાનથી સંભાવ રહ્યો. એટલે અને પાછું ચારેય આજ્ઞા, તો પાંચમી આજ્ઞા એવી આપી કે આજ્ઞા પાડજો એની આજ્ઞા આપી, સત્સંગમાં રહેજો એની આજ્ઞા આપી, વાણી વાંચજો એવી આજ્ઞા આપી. કેમ? તો કે આ જેમ છોકરાને ડૉક્ટર બનાવે તો સ્કૂલમાં કોલેજમાં ભણવા મૂકવો પડે, એ ભણે નહીં તો પાછું, તો કે આ ભણતર આ સત્સંગથી જ આજ્ઞા શું છે સમજાશે, સત્સંગથી આ વિજ્ઞાન સમજાશે, કેટલા પ્રકારની અજ્ઞાન માન્યતાઓ છૂટશે, તો એક્ઝેક્ટ જ્ઞાન પકડાતું જશે. એટલે આ સત્સંગની બહુ જ મહત્વતા, એટલી જ મહત્વતા છે. એટલે જ્ઞાન મળવાથી પૂરું થતું નથી, જ્ઞાન મળ્યા પછી પાંચ આજ્ઞા પાડવી જોઈએ અને પાંચ આજ્ઞા સમજવા માટે સત્સંગમાં આવ્યા કરવું જોઈએ. એટલે આખું એવું કનેક્શન કરી આપ્યું કે જેથી કરીને અવિરોધાભાસ અને સમગ્ર દર્શન રહે, કે ભાઈ એકાંતે એક વસ્તુ પકડવાથી પૂરેપૂરો આત્મા પમાતો નથી, પ્રગટ થતો નથી, આત્મા આત્મા રૂપે રહી શકાતો નથી. અને મૂળ હેતુ પાછો આજ્ઞા છે ને માટે પાળવાની છે. આજ્ઞા તો કે આપણે પોતે આત્મા છીએ, આત્માનો સ્વભાવ શું, તો કે આત્માનો ગુણધર્મ શું, તો કે જ્ઞાતા દ્રષ્ટા, એ જોવું જાણવું તે પદમાં અને તે નિરંતરપણે. કેવળ જ્ઞાન એટલે નિરંતર જ્ઞાતા દ્રષ્ટા, કેવળ જ્ઞાન આખા બ્રહ્માંડ જુએ જાણે ત્યાં સુધી, તો એ પદ પહોંચશે ક્યારે, તો કે અહીંથી શરૂઆત થાય છે. તો હું શુદ્ધાત્મા છું ભાન થયાથી બીજના ચંદ્રમાં જેટલું થયું પૂનમ સુધી પહોંચવા માટે વચ્ચે આજ્ઞા જ આધાર છે. અને આજ્ઞા એટલે નિરંતર જ્ઞાતા દ્રષ્ટા રહેવાતું નથી. કેમ? તો કે કર્મો ખપાવ્યા વગર આત્માનું જ્ઞાન મળ્યું છે, એટલે ફાઇલોવાળા છે, વ્યવહાર બધો છે, તો વ્યવહારનો નિકાલ કરવા માટે આજ્ઞા પાડતા જાઓ, તેમ તેમ વ્યવહાર નિકાલ થતો જાય, તેમ તેમ વ્યવહારથી મુક્ત થતા જઈએ, તેમ જ્ઞાતા દ્રષ્ટા રહી શકીએ. એટલે આજ્ઞા પાડવાનું પરિણામ જ્ઞાતા દ્રષ્ટા આવે. અને છેવટની ઊંચામૂંચી વાત, જ્ઞાતા દ્રષ્ટા નિરંતર રહેવું એ જ ધર્મ છે, એ જ આપણો સ્વભાવ છે, અને એ પદમાં આવવા માટે આજ્ઞા છે. આત્મા તરીકે જ્ઞાતા દ્રષ્ટારો આ જગતમાં, તો ફાઇલ છે, તો કે ભાઈ જે જે બન્યું તો કે વ્યવસ્થિત કરતા કહેજો. રિલેટિવનું સ્વરૂપ છે, મારું નથી, ગમે તેવા આક્ષેપ આવ્યા, અપમાન થયું, નુકસાન થયું, તો કે રિલેટિવનું, હું નહીં, કોણે કર્યું, તો વ્યવસ્થિતે કર્યું. વ્યવસ્થિત એટલે શું? તો કે આપણા કોઝિસની ઇફેક્ટ આવી. જેમ વાવમાં બોલીએ તું ચોર છે, તો વાવ પડઘા આપે, તો કોણે આપ્યા? તો કે આપણે બોલેલા એના આવ્યા છે. કોણે પણ? તો કે રિઝલ્ટ ઓફ સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ. એટલે કોઈ દોષિત ના દેખાય, કોઈ કરતા ના દેખાય, કોઈ ગુનેગાર ના દેખાય, નિર્દોષ દેખાય. અને આ બધું, તો કે આ બધું ભરેલું છે ગયા ભાવમાં, તો એક એક ફાઇલ પૂરી કરીશું, એક એક ઓછી થતી જશે. ફાઇલ સંભાવે નિકાલ કરતા જાઓ, આપણે બોજાથી ઓછા થયા તો આત્મા તરીકે જ્ઞાતા દ્રષ્ટા રહી શકીએ. તો બહારની ફાઇલ પૂરી થાય તો મન વચન કાયા ફાઇલ વન બુદ્ધિ ચિતંકાર, મને જાવા દવા નાખતું હોય કે આ શું થશે, પેલું શું થશે, તો કે વ્યવસ્થિત છે, શું બને જુઓ, પાછો આત્મામાં આવી ગયા, જ્ઞાતા દ્રષ્ટામાં આવી ગયા. કોઈ ફાઇલ પજવતી હોય તો કે સંભાવે નિકાલ કરો, એટલે ફાઇલથી છૂટ્યા પછી આત્મામાં જ્ઞાતા દ્રષ્ટા તરીકે રહી શકીએ. એમ કરતાં 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 ફાઇલ નિકાલ કરતા ગયા, પછી દખલ કરનારું કોઈ રહ્યું નહીં, તો આપણે સ્વાભાવિક જ્ઞાતા દ્રષ્ટા પદમાં રહી શકીએ. અને એ સ્વભાવ મોક્ષે ગયા પછી પણ આખા જગતનો જ્ઞાતા દ્રષ્ટા તરીકે જ પોતે રહેવાનું છે. એ સ્વભાવ અહીંથી શરૂઆત થાય છે. એટલે આખું પહેલાં આજ્ઞા પાળવાથી રિયલ પુરુષાર્થ કહેવાય છે ને. જ્યાં સુધી ભ્રાંતિમાં હતા કે હું જ ચંદુ છું, એ ચંદુ માનીને પોતાની જાતને જે જે ભાવ કરતા હતા એ ભ્રાંતિનો પુરુષાર્થ હતો. અને આ શુદ્ધાત્મા થઈને જ્ઞાતા દ્રષ્ટા રહ્યા તે જ્ઞાન પછીનો રિયલ પુરુષાર્થ કહેવાય. અને જ્ઞાતા દ્રષ્ટા સીધું રહેવાતું નથી, માટે આપણે આજ્ઞાના આધારે જ્ઞાતા દ્રષ્ટા થવા માગીએ છીએ, કે આજ્ઞા જેટલી પાળતા જઈશું તેટલું તેટલું એનું પરિણામ જ્ઞાતા દ્રષ્ટા પદ આવીને ઊભું રહેશે.
એટલે આજ્ઞા એ આપણી માટે મોટા મોટો પુરુષાર્થ છે. ફાઇલોવાળા છે, કર્મો ખપાયા નથી. ફાઇલ વનમાંય ક્રોધ માન માયા લોભ અજ્ઞાનતાથી બધો કચરો ભરી લાયેલા છે, તે છે જ. મોહ છે, માન છે, વિષય છે, ધાર્યો કરવું, રાગ દ્વેષનું બધું કારખાનું બધું ભરીને લાયા છે. સંભાવે નિકાલ કરતા જઈશું અને એ જ મોટા મોટો પુરુષાર્થ એ કરવાનો છે કે ભાઈ ભરેલો માલ એને જુદો રાખવો, એ પહેલું જુદો. એટલે પાંચ આજ્ઞા પાળો, એમાં પહેલી બે આજ્ઞા આવી જ જાય છે. રિલેટિવ જ્ઞેય છે, રિયલ જ્ઞાતા છે. રિલેટિવને જુદું રાખવું, આ ચંદુનો માલ છે, હું જુદો છું, શુદ્ધ આત્મા છું, એ જુદું રાખવું, એ પહેલી બે આજ્ઞા આવી જાય છે. અને પાછું કે જલ્દી પતે તો ના, વ્યવસ્થિતના ક્રમે આનું શું થશે, પેલું શું થશે, તો વ્યવસ્થિતમાં જેવો તે બોલ્યો. એટલે આજ્ઞા એવી વસ્તુ છે કે એના આધારે શુદ્ધાત્મામાં રહી શકાય અને આ ભરેલો માલ પ્રકૃતિનો ખાલી થતો જાય. એટલે પાંચ આજ્ઞા પાડીએ છીએ અને પછી એ જુદાપણા રાખવા માટે દાદાએ વાતચીતનો પ્રયોગ, જુદાપણાની એ વાતચીત, એટલે વાતચીત નથી, ખરેખર જોનાર જાણનાર તરીકે આપણે જુદા રહીએ છીએ. જેમ એક માણસને જોઈએ, ઓહો કેમ છો, મજામાં છો ને, તબિયત સારી છે ને, વાતો કરો ને, ત્યારે એ માણસથી તમે જુદા છો, એને રિસ્પોન્સ આપ્યો. અને એને જ્ઞેય તરીકે જુએ એ રીતે આ પ્રકૃતિને પણ આજ્ઞા પાળો, એના જેવું જ નજીકનું મળે છે આપણને જોવા જાણવાનું. પણ જોવા જાણવાથી નીચલી કક્ષા અને આજ્ઞાથી ઉચલી દશા, વાતચીતનો પ્રયોગ. દાદા સરસ કહે છે કે આ ચંદુભાઈ વાઇફ જોડે ખટખટ કરતા હોય ડખાડખી, તો આપણે મય જોયા કરી, ઓહો ચંદુભાઈ હજુ તમારા લક્ષણ કંઈ સુધર્યા નહીં, આવી કચકચો કરો છો, શોભે નહીં તમને. એ તમે અંદર વાત કરો છો ત્યારે તમે આત્મા તરીકે એને, ચંદુભાઈ આત્મા તરીકે રહીને ચંદુભાઈને જુદા જુઓ છો. એ ડખો કરનારો ચંદુ છે, હું નથી. એટલે આજ્ઞા આવી જ ગઈ ત્યાં. એટલે વાતચીતનો પ્રયોગ એ જોવા જાણવાની નજીકની સ્થિતિમાં છે. એના આધારે આપણે જોઈ શકીએ, જાણી શકીએ, એ સ્થિતિમાં આગળ વધી શકીએ છીએ. એટલે આ એવું સુંદર વૈજ્ઞાનિક રસ્તો મૂક્યો છે દાદાએ, કે જેથી કરીને આત્મા સ્વાભાવિક દશામાં જ્ઞાતા દ્રષ્ટા પદમાં આવી શકે. એટલે આપણા તરફથી તો મોટા મોટો પુરુષાર્થ આનો હોવો જોઈએ કે આજ્ઞા પાડવી છે. રોજ સવારે નિશ્ચયમાં આવી જવાનું કે હે દાદા ભગવાન, મને પાંચ આજ્ઞા પાડવાની શક્તિ આપો. કઈ રીતે પાડવી છે? પેલો આજ્ઞા પાડવી છે દ્રઢ નિશ્ચય, પછી કઈ રીતે પાડવી છે? તો બધાને રિલેટિવ રિયલ જુદા જોવા છે, એક એક ફાઇલનો સંભાવે નિકાલ કરવો છે, બન્યું એમાં કોઈને દોષિત જોવા ને કોઈને કરતા જોવો નથી, વ્યવસ્થિત કરતા ગોઠવવું છે. અને ચેક કરો, આજ્ઞા પાડ્યા પછી, નિશ્ચય કર્યા પછી, ગોઠવી છે નક્કી કર્યા પછી, ક્યાં પડાય છે, ક્યાં ચૂકાય છે. દાદા શું કહે છે કે તમે 100% નિશ્ચય કરો, 100% આજ્ઞા પાડવી જ છે, એવો સ્ટ્રોંગ નિશ્ચય કરો. પછી જેટલી પડાય એટલી પાડો, ના પડાય જ્યાં ચૂક્યા એના પસ્તાવા લો. ખૂંચે આપણને કે હજુ આ ચૂકી જવાય છે, આ ફાઇલ ચીકણી, સંભાવ નિકાલ ન થતો, અકળાઈ ગયા, હજુ દોષિત જોવાઈ જાય, ધાર્યું થઈ જાય છે, વ્યવસ્થિત કરતાં જ્ઞાન રહેતું નથી. એ ખૂંચ્યું એના પસ્તાવા લીધા કે હે દાદા ભગવાન, આટલી આજ્ઞા ચૂક્યો, માફી માગું છું, મને આજ્ઞામાં રહેવાની શક્તિ આપો. તો જેટલું ચૂક્યા એટલું અમે તમારું જમા કરીશું કે છે. દાદા કે 100% આજ્ઞા પડાય એવો કાળ છે નહીં, એ આજ્ઞા પાડો તો થઈ ગયા ભગવાનમાં આવી રહ્યા, એ દશા સુધી પહોંચાડે એવી આ જબરજસ્ત આજ્ઞા છે. કૃષ્ણ ભગવાન જેવી દશા ખરેખર એથી એ દશા સુધી પહોંચાડે, મહાવીર ભગવાન જેવી દશા. 100% આજ્ઞા પાડીએ નથી પડાય. દાદા કે અમે શું કહીએ છીએ, 70% પાડો. 70% પાડીને તો પછી સમાધિ દશા રહેશે. આધિ વ્યાધિ ઉપાધિ સંસારિક આવે છતાં સમાધિમાં નિરંતર રહી શકાશે, એની ગેરંટી. અને તોય 70માં એ દાદા સરસ એક દાખલો આપે છે કે ફ્લાયવ્હીલ હોય ને તે 51 સુધી જ લઈ જવાનું, પછી 51 થી 100 તો જાતે જ ફરી જશે, હેન્ડલ મારો કે છે. ફ્લાયવ્હીલ હોય છે ને બધા મોટા મોટા મશીનોની પાછળ, એટલે કે 50% જ જોર મારો, 51% સુધી જોર માર્યું ને પછી જાતે જ ધક્કો વાગશે, પછી બાકીની આગળની શક્તિ વધી જશે.
એટલે આ એમની કરુણા કેટલી છે કે ભાઈ તમે થોડું શરૂઆત તો કરો, અમે ધક્કો મારીશું, તમને સપોર્ટ કરીશું. અને અને નિયમ કેવો છે પાછો, નહીં આ સ્કૂલમાં ટીચર ભણાવતા હોય અને છોકરા પછી પાછા એરો મારે ને ગપ્પા મારે ને વાતો કરે ને હોમવર્ક લખી લાવે નહીં ને, અને પછી ટીચરને તો ખબર પડી જ જાય ને, ચેક કરે આને માર્ક કેટલા આવ્યા. અને જે સિન્સિયર હોય, બરાબર ધ્યાન રાખતો હોય, સાંભળતો બરાબર હોય, પછી હોમવર્ક બરાબર કરી લાવતો હોય અને પરિણામે જુએ તો ટીચરને લાગે કે હો આટલા બધા એણે 80 માર્ક લઈ આવ્યો, એ થોડી હેલ્પ કરે વધારે. જો દાદા કહે છે કે આ વિતરાગ માર્ગની કોલેજ તમે આ વિજ્ઞાન ભણો છો તો કે તમે જેટલી આજ્ઞા પાડશો અમે રાજી થતા જઈશું. હો આટલું સરસ ભણે છે, તમારી કૃપા ઉતરશે, એ કૃપાથી પાછું વધારે શક્તિ વધશે, વધારે પાડી શકશો. જેમ ટીચર પહેલાં છોકરાનું વધારે ધ્યાન રાખે કે આ કંઈક થઈ શકે એવો છે, આ સ્કૂલમાં ફર્સ્ટ આવે એવો છે, તો પછી એની પર વધારે થોડું ધ્યાન રાખે, એની પર કૃપા ઉતારે, એને સ્પેશિયલ સમજાવી દે, તું આવજે ને ઘરે હું તને શીખવાડી દઈશ, આવું ભણવા જે આ ઊંચું ઊંચું કામ લાગશે તને પરીક્ષામાં. એવી રીતે અહીં પણ દાદા કહે છે અમારી કૃપા ઉતરે રાજી થઈએ તો. રાજીપો તમારા હાથમાં છે, તમે પગચંપી કર્યા કરો ને, તો કે ના અમારી આજ્ઞા પાડશો એટલા અમે રાજી થઈશું. રાજી થઈશું એટલે કૃપાપાત્ર થશો, કૃપાપાત્ર થશો, તમે વધારે આજ્ઞા પાળ આત્મારૂપ થતા જશો. એટલે આપણા જ 5 આજ્ઞા પાળવાના પુરુષાર્થથી દાદાનો રાજીપો મેળવી શકીએ, કૃપાપાત્ર થઈ શકીએ, આપણા હાથમાં છે. અને આજ્ઞા પાળવાનું કરવાપણું નથી, એ કરવાપણું એટલે શું, તો કે સાધનોની જરૂર પડે, માળા જોઈએ, ફૂલ જોઈએ તો પૂજા કરી શકીએ. આ ભાવ છે, ભાવ એટલે સ્ટ્રોંગ નિશ્ચય કે મારે આજ્ઞા પાળવી જ છે, 100% આજ્ઞા પાળવી જ છે. અમે 100% શબ્દ કહીએ, સરસ દાદા પોતે જ કહે છે કે અમે જ્ઞાન થયા પછી એક પણ જીવને શુદ્ધાત્મ તરીકે જોયા વગર જવા દીધા નથી. એ છાપામાં વાંચીએ ફલાણા વ્યક્તિ, ફલાણા નેતા ને રાજા ને જમે તેની, તો કે પ્રેસિડેન્ટ હોય કે પ્રાઇમ મિનિસ્ટર, બધાને શુદ્ધાત્મા જોઈ લેવાના, પોલીસવાળા આવા ને તેવા ને ફલાણા ને ઢીકણા, બધાને શુદ્ધાત્મા જોઈ જ લેવાના કહે છે. ફોનમાં કોઈની વાત સાંભળતા હોય, વાત કરતા હોય કે કોઈની વ્યક્તિની વાત કરતા હોય તોય શુદ્ધાત્મા જોઈ જ લેવાના. એક પણ શુદ્ધાત્મા જોવાનું ચૂકીએ જ નહીં. નિરંતર નિરૂમા સાથે હતા તો કે એક ક્ષણ તમારી અંદર શુદ્ધાત્મા જોવાનું ચૂક્યા નથી, તો કે એ 100% જો પ્રમાણ ગણીએ તો આપણે ચેક કરવાનું. અને આપણે આ શિબિર શરૂ થઈ મહોત્સવ પહેલે દાડે નક્કી કર્યું હતું બધા શુદ્ધાત્મા જોવાનું ચૂકશો નહીં, આખો દિવસનો પ્રોગ્રામમાં એડ કરી દેજો 5 દિવસ માટે. લગભગ તો બધા 2.5 દિવસ થયા, તો 2.5 તો કર્યું હશે, હવે બાકીનું 2.5 રહ્યું છે તો પૂરું કરી નાખજો, પણ શુદ્ધાત્મા જોવાનું ચૂકશો નહીં. તો કે એક સિદ્ધ કરીશું, દાદા કહે છે એક આજ્ઞા પકડીને એટલે આખો પંજો પકડાય, આખો માણસે પકડાય છેવટે. એક આજ્ઞા પકડી તો બાકીની એમાં જોઈન્ટ જ થાય છે, કરતાં કરતાં એક આજ્ઞા પાડો ને દાદા શું શીખ. સરસ કહે છે 5 આજ્ઞામાં એક પાડો તો 50% એક આજ્ઞામાં અને બાકીની 4માં 50%, બાકી 4 આવી જ જાય 50%માં બીજી. કોઈ પણ એક પકડો ને કહે છે, રિયલ રિલેટિવ પકડો. આ રિલેટિવ તો દેખાય એવું છે, રિયલ જાગૃતિમાં રાખવાનું. પછી બીજી 100% વ્યવસ્થિતની આજ્ઞા, તો કે 9 વખત ગાડીમાંથી ઉતારી પાડે, 9 વખત ગાડીમાં બેસાડે તોય મોઢાની રેખા ના બદલાય, અંદર સમતા જ રહે, ઓ આ વ્યવસ્થિત ઉતારે છે, વ્યવસ્થિત બેસાડે છે. હવે ગાડીને બદલે બીજું કંઈ હોય કે જમવા બોલાવે કે ચાલો જમવા બેસી જાઓ, પછી 2 મિનિટ પછી આવો ને જરા, તો મગજ બગડેલું શું, બોલાય બોલાય બન્યા પછી બોલાવજો ને કહે છે. એ જો અપસેટ થયા એવું 9 વખત બોલાવે ને 9 વખત ગાડી મૂકે તોય આપણને ક્ષમતા રહેવી જોઈએ. અરે અહીંથી ઉઠાડે કે ભાઈ તમે પાછળ બેસો, પછી ત્યાં કે નહીં તમે પેલી બાજુ બેસો, પહેલાં કે નહીં એની પેલી બાજુ તો રહો, એ 9 વખત ઉઠાડે ને 9 વખત બેસાડે ને તોય ક્ષમતા રહે, તો ટેસ્ટેડ થયો કહેવાય વ્યવસ્થિતના જ્ઞાનનો. નહીં હવે ઉતારામાં રહેવા દીધા હોય ને, એ કે તમારે 11 નંબરની રૂમમાં જવાનું છે, એટલે આપણે 20 પોટલા ઉપર ત્યાં, તો કે અહીં નહીં 111માં, એટલે ભાઈ 11 કીધું તું મને, તો કે 111 હતું, જાઓ ત્યાં
ત્યાં ગયા તો કે ના 11માં જ છે, તમારે પાછા જાઓ. પેલા કરતાં કરતાં 6-7 વખત થાય ને એમાં તો એ નક્કી કરી નાખે કે તું રિક્ષા બોલા આપણે ઘેર જતા રહીએ. કે છે આ લોકો ત્યાં રહેવા જેવું જ નથી. અલા મોક્ષે જવાવાળો સ્ટ્રોંગ હોય, અહીં જોડા હાચાવા બેસાડે ને તોય બેસી રહેવાનું, આ સત્સંગ છોડવાનું નહીં. ગાળો માંડીને કાઢી મૂકે તોય આ સત્સંગ છોડવાનું નહીં. નહીં, આ સાસુ માંદા હોય ને મુંબઈ જવાનું હોય ને ટ્રેનમાં પેલો ટીસી કટકટ કરતો હોય તો બીજા ડબ્બામાં ઘૂસી જાય. બોમ્બે તો પહોંચવું જ છે, ટિકિટ લીધી છે મેં, રિઝર્વેશન નહોતું, છેલ્લી ઘડીએ રિઝર્વેશન ક્યાં મળે? પછી એ કચકચ કરે તો બીજા ડબ્બામાં ઘૂસી જાય, અને છેવટે જનરલમાં ચડી જાય, પણ છેવટે ટ્રેન છોડે નહીં. નહીં, અને શું કામ? તો કે સાસુ માંદા છે, ઘરમાં પ્રોબ્લેમ કરશે, નહીં જાવ તો કશે. પછી ગમે તેમ કરીને પહોંચે છે કે નથી પહોંચતા? તો આ મોક્ષની ટ્રેન છે, છોડવા જેવી નહીં. અને એવું કોઈ હેરાન નહીં કરે, પણ આ આ આપણા કર્મ એવા હોય ને તે સંજોગ એવા ઊભા થાય, અને જે કચકચી આવે ને એને જ પેલું આંખું ભેગું થાય, એને એવી જગ્યાએ રૂ સુવાનું ભેગું થાય ત્યાંથી સીધી એવા ઠંડી અંદર આવે. આ અહીંયા કાણું પડેલું જ કે છે, અને ઠંડી એવી રાત્રે લાગીને કહે છે. પણ મૂળ આપણે તપ કરીને પૂરું કરવાનું છે. ભાવ 9 વખત ઉતારી પાડે, 9 વખત બેસાડે, 9 વખત પ્રોગ્રામ બદલાય, પછી બધું એડજસ્ટમેન્ટ લેવા પડે, તો એ ક્ષમતા રાખો ત્યારે વ્યવસ્થિતનું જ્ઞાન ટેસ્ટેડ થયું. એટલે કે 100% વ્યવસ્થિત સમજાય ને તો કેવળ જ્ઞાન થાય એવું છે. આ એક એક વાક્ય, એક એક વાતો બધી અદ્ભુત છે કે જે કેવળ જ્ઞાનના સ્ટેશન તરફ જઈ રહ્યા છે. આપણે અસ્પષ્ટ વેદનમાંથી સ્પષ્ટ વેદન સુધી પહોંચાડે એવી આ આજ્ઞા છે.